ઊંઘ છે એ તો દરેક પ્રાણીની, આમ તો દરેક સજીવની એક પ્રાકૃતિક જરૂરિયાત છે. કેમ કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ દરેક સજીવની એક સાહજિક વૃત્તિ છે. જેમ ખોરાક વિના માણસને ના ચાલે, એવી રીતે ઊંઘ વિના પણ ના ચાલે. એકચ્યુઅલી માણસ માટે નહીં, કોઈ પણ સજીવને ઊંઘ વિના ન ચાલે. ઇવન જે વૃક્ષ વનસ્પતિ છે એને પણ એટલી જ ઊંઘની જરૂરિયાત છે જેટલી સજીવ પશુ પક્ષીઓ માણસોને છે. એટલી જ ઊંઘની જરૂરિયાત દરેકને છે. જેમ ખોરાક એ આપણા માટે અગત્યનું ઘટક છે કે ખોરાક વિના શરીરનું પોષણ અને શરીરનું સંવર્ધન ન થાય, એ રીતે ઊંઘ ના મળે તો પણ શરીરનું પોષણ અને સંવર્ધન અટકી જાય છે. જેમ શ્વાસની જરૂરિયાત છે કે આપણે શ્વાસ લેવો જ પડે, એવી રીતે ઊંઘ પણ અમુક સમય પછી તમારે લેવી જરૂરી બની જતી હોય છે. કારણ કે શરીરનું જે કંઈ આરોગ્ય છે અથવા તો શરીરની જે કંઈ જરૂરિયાતો છે, શરીરને જે કંઈ વિટામિનથી માંડીને ખોરાક દ્વારા જે કંઈ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું મળતું હોય છે, એ જ રીતે એ બધી જે કંઈ જરૂરિયાત ખોરાક માટે આપણી પૂરી થતી હોય છે, એ ખોરાકને વ્યવસ્થિત રીતે પાચન માટે પણ ઊંઘની જરૂર પડતી હોય છે. મગજના અને શરીરના દરેક જે સેલ છે, જે શરીરના ઘટક છે, જે શરીરના દ્રવ્યો છે, એને પણ સંવર્ધન માટે અને એના વિકાસ માટે ઊંઘની જરૂર પડતી હોય છે. ઊંઘ છે એ એક સાહજિક અને ખૂબ જ જરૂરી વસ્તુ છે. ઊંઘ દ્વારા આપણા શરીરને માત્ર આરામ જ મળે છે એવું નથી, પણ શરીરની એનાથી વૃદ્ધિ અને વિકાસ પણ થતો હોય છે. આપણું મગજ છે એ જાગૃત અવસ્થામાં સતત અને સતત વિચારતું હોય છે અને એની અંદર કંઈ ને કંઈ ઘટમાળ ચાલતી હોય છે, તો એને પણ આરામની જરૂર પડતી હોય છે. તો ઊંઘ દ્વારા એ જરૂરિયાત પૂરી થતી હોય છે. શરીરના જે બીજા અંતઃસ્ત્રાવો છે અને શરીરના ઇન્ટરનલ એટલે કે આભ્યંતર અંગો છે, અવયવો છે, એને પણ ઊંઘની અને એના દ્વારા જે કંઈ એને આરામ મળતો હોય છે, એના દ્વારા અમુક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એનું ઉત્પાદન વધારતી પણ હોય છે. તો શરીર માટે એ એક ખૂબ નૈસર્ગિક વસ્તુ છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.